498 કેપિટલ એની અંદર ક્રૂરતાનો જે ખ્યાલ છે એને સમય સાથે નિસ્બત નથી, ગમે ત્યારે આવી ક્રૂરતા આચરવામાં આવેલી હોઈ શકે. હવે એક આ શાંતિ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણાનું જજમેન્ટ છે એમાં આ ડિસ્ટિંક્શનને ધ્યાનમાં રાખવામાં આવેલો હતો અને એમાં એવું ચુકાદો આપવામાં આવેલો હતો કે જો કોઈ પણ વ્યક્તિ 304 કેપિટલ બી અંતર્ગત એની ઉપર કામ ચલાવવામાં આવેલું હોય અને એમાં એને છોડી મૂકવામાં આવેલો હોય, એક્વિટેડ એટલે છોડી મૂકવામાં આવેલો હોય, ક્યારે 304 કેપિટલ બી અંતર્ગત કોઈ પણ વ્યક્તિને છોડી મૂકવામાં આવેલો હોય અને એની ઉપર 498 કેપિટલ એનો ચાર્જ મૂકવામાં આવેલો ન હોય, પરંતુ એને 498 એ ક્રૂરતા આચરવા માટે એને કન્વિક્શન એને સજા કરી શકાય છે. આ બતાવે છે કે બંને સેક્શન જુદી જુદી છે. માત્ર અને માત્ર ક્રૂરતા અને હેરેસમેન્ટને સમજવા માટે જ 498 એને ધ્યાનમાં લેવાની છે. જરૂરી નથી કે દરેક વખતે 304 કેપિટલ બી સાથે ક્રૂરતાને જોડવામાં આવેલી હોય. શક્ય છે કે કોઈ કેસીસની અંદર 498 એ જોડવામાં આવેલી ન હોય, પરંતુ જ્યારે વ્યક્તિની સામે કામ ચલાવવામાં આવે ત્યારે જાણવામાં આવે કે આ દહેજ મૃત્યુ નથી પરંતુ 7 વર્ષ પછી થયેલું હોય, ધારો કે સ્ત્રી 7 વર્ષ પછી સળગીને મરી ગયેલી હોય, તો એ દહેજ મૃત્યુ નહીં ગણાય. તો એ સમયે 498 કેપિટલ એ તો અમલમાં આવશે જ, 304 કેપિટલ બી અમલમાં નહીં લાવી શકાય કારણ કે ટાઈમ લિમિટ નથી આપેલી એમાં. તો બંને એ જે ખ્યાલ છે તે અલગ અલગ ખ્યાલ છે અને પરિણામે બંનેને ભેગા કરવાના નથી, બોથ આર ડિફરન્ટ. આ બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા શાંતિ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણામાં જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા ક્લિયર કરવામાં આવેલી હતી. ફ્રેન્ડ્સ, આ જે આખો કોન્સેપ્ટ છે તે ડાવરી ડેથનો કોન્સેપ્ટ એ ખૂબ અગત્યનો છે, આપણા અભ્યાસ માટે પણ અને સમાજ માટે પણ ખૂબ જ મોટું દૂષણ આ ઊભું થયેલું છે. અને કારણ કે એમાં જે જોગવાઈઓ કરેલી છે એ એક જગ્યાએ કોડિફાઈડ કરેલી નથી, પરંતુ જુદી જુદી જગ્યાઓએથી એનો આધાર લેવો પડે છે. 304B એ ક્રિમિનલ ઓફેન્સે માટે બેઝિક ઓફ એની પ્રોવિઝન ઇન્ડિયન પિનલ કોડમાં છે. એના માટે આધાર લેવો હોય તો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાંથી, કારણ કે 1983માં સુધારા કરવામાં આવ્યા, અનુમાન ઇન્સર્ટ કરવામાં આવ્યું, તો એના માટે ઇન્ડિયન એવિડન્સ એક્ટની સેક્શન 304B લેવી પડશે. સાથે સાથે સૂન બિફોર સમજવા માટે 114નું ઉદાહરણ ધ્યાનમાં લેવું પડે છે. ડાવરી એટલે શું? તો એના માટે ડાવરી પ્રોહિબિશન એક્ટ એનો ઉપયોગ કરવો પડે છે. સાથે સાથે આ તમામ વસ્તુ સમજ્યા પછી ક્રુવલ્ટી અને હેરેસમેન્ટ સમજવા માટે 498 કેપિટલ એનો આધાર લેવો પડે છે. આ તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરીએ અને સાથે સાથે મેં તમને જે 4-5 કેસીસ ડિસ્કસ કર્યા, કેશવચંદ્ર પાંડા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા, ત્યારબાદ અશોક કુમાર વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, શાંતિ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા, આ બધા કેસીસના ચુકાદાઓને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે દહેજના દૂષણને કંટ્રોલમાં કરી શકીએ એમ છીએ. અને આ તમામ પ્રોવિઝનોને એકત્રિત કરવાથી મેં આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે આપની સમક્ષ ડાવરી ડેથ, દહેજ મૃત્યુને હું ન્યાય આપી શકું. મને આશા છે કે મારા આજના ડિસ્કશન ઉપરથી આપને દહેજ મૃત્યુના ખ્યાલને આ ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈઓ અંતર્ગત સમજવામાં થોડીક મદદરૂપ થઈ હશે. Thank you everybody and have a good day. Thank you. Sandham All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.